नमस्कार मित्रों, स्वागत छे तमारू अमारी YouTube चैनल मां। आजना वीडियो मां आपणे वात करीशुं जूनागढ़ म्युनिसिपल कॉर्पोरेशन तरफथी अलग अलग पोस्ट पर भरती नी जाहेरात करवामां आवेली छे के जेमां फीमेल हेल्थ वर्कर नी पोस्ट छे, MPHW नी पोस्ट छे, ते सिवाय अलग अलग पोस्ट पर भरती नी जाहेरात करवामां आवेली छे। भरती विशे माहिती मेळवी ते पहेला वीडियो गमे तो लाइक अने शेर करी देजो, चैनल मां नवा होय तो चैनल ने सब्सक्राइब करी देजो। तो चलो मित्रों वीडियो की शुरुआत करिए। मित्रों आज सीधी भर्ती अंगे की जे जाहेरात छे ते जूनागढ़ महानगरपालिका तरफ थी आपवामां आवेली छे। जूनागढ़ महानगरपालिका में UPHC एटले के मित्रों अर्बन प्राइमरी हेल्थ सेंटर, UCHC एटले के अर्बन कम्युनिटी हेल्थ सेंटर में अलग अलग केडर में जे जगह खाली छे ते जगह सीधी भर्ती थी भरवा माटे लायकात धरावता उम्मीदवार पासे थी अरजी फॉर्म मंगावामां आवेला छे। चर्चा करी लईए आपणे के अरजी फॉर्म कई तारीख थी कई तारीख सुधी में भरवाना रहेशे। तो आ भर्ती में जो तमारे अरजी फॉर्म भरवू होय तो ऑनलाइन अरजी फॉर्म भरवानुं रहेशे। ऑनलाइन अरजी फॉर्म जे जूनागढ़ महानगरपालिकानी जे ऑफिशियल वेबसाइट छे junagadhmunicipal.org ते वेबसाइट उपर जई तमारे ऑनलाइन अरजी करी देवानी रहेशे। अरजी फॉर्म 18/9/2023 થી શરૂ કરી દેવામાં આવશે। 18/9/2023 બપોરના 2 વાગ્યા થી લઈને 17/10/2023 રાત્રિના 11:59 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। જો તમારે ઘર બેઠા જ અરજી ફોર્મ ભરવું હોય તો અમારા જે WhatsApp નંબર છે 9106661546 આ નંબર પર તમે WhatsApp પર મેસેજ કરશો કે અમારે જૂનાગઢ મહાનગરપાલિકામાં જે ભરતી બહાર પાડવામાં આવેલી છે તેમાં અરજી ફોર્મ ભરવું છે, તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ અરજી ફોર્મ ભરી દેવામાં આવશે। આગળ આપણે ચર્ચા કરી લઈએ કે કઈ કઈ પોસ્ટ પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે તેમાં કુલ કેટલી જગ્યા રહેશે। તો અહીં ફાર્માસિસ્ટ વર્ક 3 ની પોસ્ટ છે કે જેમાં કુલ 8 જેટલી જગ્યા છે, લેબ ટેકનિશિયન વર્ક 3 ની પોસ્ટ છે કે જેમાં કુલ 9 જેટલી જગ્યા છે, એક્સ-રે ટેકનિશિયન વર્ક 3 ની પોસ્ટ છે કે જેમાં કુલ 1 જેટલી જગ્યા છે, સ્ટાફ નર્સ વર્ક 3 ની પોસ્ટ છે કે જેમાં કુલ 7 જેટલી જગ્યા છે, ફિમેલ હેલ્થ વર્કર વર્ક 3 ની પોસ્ટ છે કે જેમાં કુલ 32 જેટલી જગ્યા છે, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર માત્ર પુરુષ ઉમેદવાર માટે વર્ક 3 ની પોસ્ટ છે કે જેમાં કુલ 32 જેટલી જગ્યા છે। આવી રીતે અલગ અલગ પોસ્ટ પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે, કુલ 89 જેટલી જગ્યા છે। તો આજે 89 જેટલી જગ્યા છે તેમાંથી બિન અનામત વર્ગમાં સામાન્ય સીટ છે તે 29 રહેશે, જ્યારે મહિલા ઉમેદવાર માટે 18 જગ્યા રહેશે। ઓબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં સામાન્ય સીટ છે તે 13 રહેશે, જ્યારે મહિલા માટે 8 જગ્યા રહેશે। એસસી એટલે કે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે સામાન્ય સીટ 2 રહેશે, જ્યારે મહિલા ઉમેદવાર માટે 2 જગ્યા રહેશે। અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી કેટેગરીના ઉમેદવાર માટે સામાન્ય સીટ છે તે 7 રહેશે, જ્યારે મહિલા ઉમેદવાર માટે 4 જગ્યા રહેશે। ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવાર માટે સામાન્ય સીટ 3 રહેશે, જ્યારે મહિલા ઉમેદવાર માટે 3 સીટ રહેશે। આવી રીતે જે 89 સીટ છે તેમાંથી મિત્રો 6 જગ્યા માજી સૈનિક માટે અનામત રહેશે, જ્યારે 7 જગ્યા છે તે દિવ્યાંગ વ્યક્તિ એટલે કે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ માટે અનામત રહેશે। આગળ અન્ય વિગત મેળવીએ તો મિત્રો આ ભરતીમાં તમારે માત્ર ઓનલાઈન અરજી જ કરવાની રહેશે। જો તમે કોઈ પણ ટપાલના માધ્યમથી અથવા તો રૂબરૂ ઓફિસે જઈને તમે અરજી કરશો તો ત્યાં તમારી અરજી સ્વીકારવામાં નહીં આવે, અહીં તમારે ફક્ત ઓનલાઈન અરજી ફોર્મ જ ભરવાનું રહેશે। મિત્રો આ ભરતી માટે જે શૈક્ષણિક લાયકાત છે, પગાર ધોરણ છે, તે સિવાય અન્ય જે તમામ માહિતી છે તે જૂનાગઢ મહાનગરપાલિકાની જે ઓફિશિયલ વેબસાઇટ છે junagadhmunicipal.org તે વેબસાઇટ ઉપર PDF ફાઇલ અપલોડ કરવામાં આવશે, નોટિફિકેશન અપલોડ કરવામાં આવશે। જ્યારે નોટિફિકેશન અપલોડ થશે એટલે આપણે એક અલગથી વિડીયો અપલોડ કરી દેશું। મિત્રો અહીં જે અરજી ફી છે તે અરજી ફી તમારે ઓનલાઈન ભરવાની રહેશે। અરજી ફી 17/10/2023 સુધીમાં તમારે ઓનલાઈન ભરી દેવાની રહેશે। જો અરજી ફી નહીં ભરો તો તમારી અરજી છે તે આપોઆપ નામંજૂર એટલે કે રદ કરી દેવામાં આવશે। તે સિવાય આ ભરતી પ્રક્રિયા બાબતે પસંદગી સમિતિ દ્વારા જો જરૂર જણાશે તો મેરિટ આધારિત શોર્ટ લિસ્ટ થયેલ ઉમેદવાર છે તો તેઓને ફક્ત પ્રથમ તબક્કે જ ફિઝિકલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે। તે સિવાય સરકારશ્રીના નીતિ નિયમ અનુસાર અનામત કક્ષાના ઉમેદવારોને ઉંમરમાં છૂટછાટ પણ મળવાપાત્ર થશે। સરકારશ્રીના નીતિ નિયમ મુજબ એસસી એસટી એસસીબીસી મહિલા અનામત દિવ્યાંગ વ્યક્તિ છે, માજી સૈનિક છે, ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર છે તો આ તમામ ઉમેદવાર માટે જગ્યાઓ છે તે અનામત રાખવામાં આવશે, તથા જે માજી સૈનિક અને દિવ્યાંગ ઉમેદવારની જે જગ્યાઓ છે તે જે તે કેટેગરીમાં તેમનો સમાવેશ કરવામાં આવશે। તે સિવાય મિત્રો આ જગ્યાઓ સરકારશ્રી દ્વારા મંજૂર કરવામાં આવેલી મુદતી જગ્યાઓ છે। આ જગ્યાઓનું કોઈ પણ પ્રકારના ભારણ અંગે મહાનગરપાલિકાની કોઈ પણ જવાબદારી રહેતી નથી। તો આવી રીતે મિત્રો જૂનાગઢ મહાનગરપાલિકામાં અલગ અલગ પોસ્ટ પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે કે જેમના અરજી ફોર્મ 18/9/2023 થી શરૂ કરી દેવામાં આવશે।
आशा राखू छु वीडियो पसंद पड़ी हो। वीडियो पसंद पड़ी हो तो लाइक ने शेयर कर देजो। चेनल में नवा हो तो चेनल ने सब्सक्राइब कर देजो। फिर मिलीशु एक नवा टॉपिक साथ एक नवा वीडियो में। त्या सुधी जय हिंद, वंदे मातरम।